नमस्कार विद्यार्थी मित्रों, मजा में बधा? ओके, चल आपणे भणीए छे चेप्टर 4 एक्सरसाइज 4.2 दाखला नंबर 2। आपणे 4.1 માં 3 બાજુઓ અને એક વિકર્ણ આપી એવી રચનાઓ શીખ્યા હતા। હવે આપણે ગઈકાલે એક દાખલો કર્યો હતો 4.2 માં, જેમાં 2 વિકર્ણો અને 3 બાજુઓના માપ આપ્યા છે। બીજું વિદ્યાર્થી મિત્રો કહેવાનું કે આપણે જે ભણીએ છીએ અત્યારે જે બોર્ડ પર જે રચનાઓના દાખલા થાય છે એ બધા જ પાકા ચોપડામાં ફરજિયાત ગણવાના છે। અને હોમવર્કમાં હું રફ નોટની નીચે અન્ડરલાઈન કરું છું કે જે બોર્ડ પર દાખલા ગણાવું એ બધા જ તમારે રફ નોટમાં ફરીથી એકવાર કરી લેવા કે જેથી તમને તેની પ્રેક્ટિસ પણ થઈ જાય, બરાબર? તો ચાલો હવે આપણે દાખલા નંબર લઈએ 2 અને આપણે અહીંયા ટેક્સ્ટ બુકમાં જ દાખલા ગણીએ છીએ। હા, અહીંયા દાખલા નંબર 2 ચતુષ્કોણ ગોલ્ડ। પહેલા જુઓ કાચી આકૃતિ બનાવી લઈએ। ગઈકાલે જે આપણને ચતુષ્કોણ મળ્યો તો એ આપણને ટ્રેપેઝિયમ એટલે કે સમલંબ ચતુષ્કોણ મળ્યો હતો। હવે આજે આકૃતિ દોરીએ પછી આઈડિયા આવે કે કયો ચતુષ્કોણ મળે છે। તો જુઓ પહેલા કાચી આકૃતિ દોરી લઈએ। તો આ કાચી આકૃતિ હું આવો ચતુષ્કોણ દોરી દઉં છું GOLD। હવે આપણી પાસે છે GOLOD, તો GO લખીએ આપણે પહેલા, મેઝરમેન્ટ આપીએ, અહીંથી હું સ્ટાર્ટ કરું GOLD। હવે જેટલા માપ છે એટલા કરી નાખીએ। GO તો આપણી પાસે નથી, OL 7.5 સેમી। તો આપણે ચતુષ્કોણનું નામ નિર્દેશન અહીંથી જ કરીએ કે જેથી આપણને પાયાની એટલે કે નીચેની બાજુ મળી જાય, બરાબર? તો GOLD સમજમાં આવ્યું ને કઈ રીતે કર્યું અને શું કામ કર્યું? કારણ કે આપણી પાસે જીઓનું માપ નથી, બરાબર, પણ OL નું માપ છે, તો OL 7.5 સેમી। પછી GL 6 સેમી, તો આ GL આપણો ડાયગોનસ થયો। GT 6 સેમી, બરાબર। પછી LD 5 સેમી અને OD 10 સેમી। આપણી પાસે આ માપ નથી જીઓનું। હજી તમે આમથી લો જી, અહીંયા લો જી, આ ઓ એલ અને આ ડી, તો આપણી પાસે તો આ માપ તો ઘટવાનું છે, તો કંઈ વાંધો નહીં, આપણે આ રીતે આપણે કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરીએ। તો આપણી પાસે OL, આપણે બેઝથી, કારણ કે પાયાથી શરૂઆત કરવી જોઈએ, પાયો એટલે નીચેની બાજુ, તો આપણે OL 7.5 સેમી લઈએ। ચાલો ફૂટપટ્ટી લો હાથમાં અને OL 7.5 સેમીનો રચો। તો હું OL 7.5 સેમીનો દોરું છું। આ થયો આપણો O અને L સાઈડ, જેનું મેઝરમેન્ટ છે 7.5 સેમી, બરાબર? હવે આપણે કઈ સેટ જોવું છે પહેલા એ જુઓ। જુઓ આપણે પહેલા આ કરીએ, બરાબર, LD લઈએ। તો શું કરશું? અહીંયા LD નું માપ લખેલું છે 5, અને ક્યાંથી જવું છે? તો કે L થી આપણી પાસે ઉપર જવું છે, એટલે સેન્ટર કોનું લેશું? તો કે L, બરાબર? તો ચાલો 5 સેમીનું પરિકર લો, એટલે કે 5 સેમીની ત્રિજ્યા કરો અને 5 સેમીની ત્રિજ્યા લીધી, L નું સેન્ટર 1 ચાપ, બરાબર, આ L નું સેન્ટર 1 ચાપ। હવે લઈએ આપણે, શું કહે છે જુઓ, તો આ થઈ ગયું આપણું L, પણ હવે બીજો ચાપ આપણે અહીંથી ત્રિકોણમાં જવું છે, તો ત્યાં આપણે જે OD ડાયગોનલ કરશું, OD ડાયગોનલ કરશું, એનું મેઝરમેન્ટ આપણી પાસે 10 છે, બરાબર? તો આપણે આંચી જશું એટલે આપણને આમ ત્રિકોણ મળી જશે। તો OD દોરવા માટે આપણે O થી આમ D તરફ જવું છે, એટલે આમ ત્રાસી લાઈનમાં જવું છે, તો કેન્દ્ર કોનું રાખશું? O નું, બરાબર? તો ચાલો 10 સેમીની ત્રિજ્યા લો અને O નું કેન્દ્ર રાખી અને એક ચાપ મારો। જુઓ આ O નું કેન્દ્ર, આ 5 સેમીની ત્રિજ્યા, ઓલી ચાપ મારે લંબાવવી પડશે, એટલે એ હું લંબાવી દઈશ। તમારે પણ લંબાવવી પડે તો લંબાવી દેવાની, હા ભાઈ, કારણ કે ચાપ છે તે ત્યારે જ પ્રોપર માપ આવે। હવે આ ચાપ હું અહીંથી લંબાવું છું, જે પહેલા માપ રાખેલું એનાથી, જુઓ અહીંયા છેદી છે, બરાબર? તો હવે ત્યાંથી હું આ પોઈન્ટે જ્યાં છેદી ત્યાં નામ આપી દઉં છું D, અને LD અને OD જોઈન્ટ કરી દઈશ, જેથી આપણને ત્રિકોણ DOL અથવા તો OLD મળી જશે। તો પહેલા આપણે ત્રિકોણ OLD લઈ લઈએ। તો આ થયો આપણો, બરાબર, અહીંથી એક અને અહીંથી બીજો ત્રિકોણ બનાવીએ। જુઓ તો આ ત્રિકોણ થઈ ગયો આપણો OLD। હવે એ મેઝરમેન્ટ આપણે લખી નાખશું, આ લીધું હતું 10 સેમી, હું થોડો સાઈડમાં લો, અને અહીંયા લીધું આપણે 5 સેમી, બરાબર? હવે ત્રિકોણ થઈ ગયો, હવે આપણે કેમ જવું છે? આપણી પાસે GD નું માપ છે અને GLG નું માપ છે,
તો એલ જી 6 સેમી એલ નું સેન્ટર લે અને આ સાઈડ એક ચાપ મારી આપણે અને પછી ડી નું સેન્ટર લે 6 સેમી ની ત્રિજ્યા લઈને બીજી ચાપ મારશું બને ચાપ છેદ છે ત્યાં શું નામ આપી દેશું તો કે જી બરાબર તો પહેલા પરિકર લો હાથમાં અને 6 સેમી ની ત્રિજ્યા ગોઠવો વાળું રેડી ફ્લો 6 સેમી ની ત્રિજ્યા એટલે કે વર્તુળ લો અને સેન્ટર કોનું રાખશો તો કે એલ નું આ એલ નું સેન્ટર આઈ ચાપ જો અહીંયા લાગે છે ચાપ ચાપ લંબાવી પડે તો લંબાવી પણ દેવાની બરાબર હવે જોઈએ છે આપણે અહીંયા પણ 6 સેમી તો આપણું પરિકર 3 6 સેમી વાળું છે પણ સેન્ટર કોને રાખશું ડી નું તો ડી નું સેન્ટર રાખી અને એક ચાપ મારી દો પહેલી ચાપ લંબાવી પડે તો લંબાવી દેજો તો આ ચાપ હું લંબાવી દઉં અહીંથી આ ચાપ લંબાવી દે અને અહીંથી એલ નું સેન્ટર રાખ્યું તું હવે ડી નું સેન્ટર રાખી અને આ ચાપ તો આ પોઈન્ટ આપણે નામ આપશું જી જો અહીંયા છેદે છે તો અહીંયા આપી દે નામ જી હવે આપણે ઓ જી અને એલ જી ને પહેલા જોડી દઈએ તો આ આપણે અહીંથી એલ જી ને જોડીએ આ એલ જી જોડ્યું અને અહીંથી જી ડી જોડીએ બરાબર હવે અહીંથી આ જોડશું અહીંથી પ્રોપર સેન્ટરમાં કામ થયું નથી તો અહીંથી આપણે પ્રોપર લઈએ આ જી જી જોઈન્ટ કરી અને અહીંથી આ ઓ જી જોઈન્ટ કરી દો એટલે આ આપણને આ પ્રકારનો ટ્રેપેઝિયમ મળી જાય બરાબર અહીંયા મેઝરમેન્ટ આપો 6 સેમી અહીંનો મેઝરમેન્ટ પણ 6 સેમી લીધું બરાબર એટલે જો તમે કોઈ આ રીતે નામ આપ્યું હોય એલડી એલડી અહીંયા આપો એટલે કે જી ઓ એલડી આવું મેઝરમેન્ટ આપો તો આ ચતુષ્કોણ કેવો થાય આ બાજુ છે એ નીચે આવે અને આ ચતુષ્કોણ આમ ઊભો થાય જો તમે આવું પણ કરી શકો આ રીતે નામ નિર્દેશન પણ કરી શકો જી ઓ એલ ડી તો આ ઓએલ બાજુ છે એ નીચેની આવી ઓએલ તો નીચે જ છે બરાબર છે ઓકે તો તમે અહીંથી કરો અહીંથી આપણે નામ આપ્યું હતું જી ઓ એની જગ્યાએ જી જે આપણે રાખ્યું છે એ રાખીએ તો વાંધો નહીં ચાલો જી ઓ એલ ડી કારણ કે બાકી રચના ફરીથી તમને દોરીને સમજાવવી પડે એટલા માટે તો આ પ્રોપર રાખીએ પણ જો તમે આ એલ ડી સાઈડ આ નીચે લો આમ દોરો એલ ડી નીચે લો એટલે જી નું નામ અહીંયા આપો જી ઓ એલ એલ ડી ડી અહીંયા આપો તો અહીંથી શરૂઆત કરો તો જી ઓ બાજુ હતી નહીં તમારી પાસે એટલે આપણે આ કર્યું હતું બરાબર ને તો આમ જ રાખો નહીં તો તમને સમજવું અઘરું પડશે જો તમે એલ ડી નીચે રાખશો તો તમારો ચતુષ્કોણ આમ ઊભો થશે તો નામ નિર્દેશન આખું ફરી જશે એલ ડી અહીંયા લો એલ પછી ડી અહીંયા લો અને ઓ અહીંયા આપો એટલે જી ઓ એલ ડી તો આવું થશે એટલે આ બાજુ રે એ નીચેનો પાર્ટ અહીંયા રહેશે આ બાજુ આમ ઉપર દેખાશે બને આ બને અને આ જીઓ વાળી સાઈડ આમ ઉપર હોઈ જશે સમજમાં આવ્યું આ રીતે પણ દોરી શકાશે તમને જે સારી રીતે લાગે એ રીતે તમે નામ નિર્દેશન કરો એ રીતે તમારે આકૃતિ દોરવાની છે આ આપણે અત્યારે આકૃતિ રાખી છે ચાલો હવે લખીએ આપણે રચનાના મુદ્દા બરાબર તો હું આ રફ કરી દઉં છું અને રચનાના મુદ્દા આપણે લખવાની શરૂઆત કરીએ રચનાના મુદ્દા તમે આકૃતિ દોરી એ રીતે જ લખવાના છે એટલે રચનાના મુદ્દા લખતી વખતે ક્યારેય પાકો ચોપડો ખોલવો નહીં માત્ર શું કર્યું છે એ જોતું જો કઈ રીતે દોર્યું છે અને એ રીતે તમારે રચનાના મુદ્દા લખતા છે આપણે શું કર્યું હતું તો કે ઓએલ 7.5 સેમીનો દોર્યો હતો તો આપણે ઓએલ 7.5 સેમીના થી ના પોઈન્ટ થી શરૂઆત કરીએ તો લખીએ પેલા ઓએલ 7.5 સેમીનો રચો અથવા તો દોરો બરાબર બીજું શું કહે છે પછી શું કર્યું આપણે એલ ને કેન્દ્ર રાખી 5 સેમીની ત્રિજ્યા લઈ ઓએલ ના ઉપરના ભાગમાં એક ચાપ મારો 5 સેમી ત્રિજ્યા લઈ 5 સેમીની ત્રિજ્યા લઈ એલ ને કેન્દ્ર રાખી કોના ઉપરના ભાગમાં તો કે ઓએલ ના ઉપરના ભાગમાં એક ચાપ મારો બરાબર પછી શું કર્યું હતું તો કે 10 સેમી ત્રિજ્યા લે ઓ ને કેન્દ્ર રાખી બીજી ચાપ મારો તો 10 સેમી ત્રિજ્યા લઈ
ઉને કેન્દ્ર રાખી બીજી ચાપ મારો. પછી શું કર્યું? આ બંને ચાપ મરાઈ ગઈ તો ત્યાં બંને ચાપ છે દે, ત્યાં શું નામ આપ્યું? ડી. આ બંને ચાપ જ્યાં છે દે ત્યાં ડી નામ આપો. પછી શું કર્યું તું આપણે યાદ કરો તો કે એલડી અને ઓડી ને છોડો, એલડી અને ઓડી ને છોડો, જેથી શું મળ્યું તું? તો કે જેથી ત્રિકોણ ઓએલડી મળશે. બરાબર. પછી શું કર્યું તો કે પછી બીજો ડાયગોનલ દોર્યો, તો એના માટે કેટલી ત્રિજ્યા લીધી હતી? 6 સેમી. કોનું સેન્ટર રાખ્યું તું? એલ નું. 6 સેમી ત્રિજ્યા લઈ એલ ને કેન્દ્ર રાખી ત્રિકોણના બહારના ભાગમાં ચાપ મારો. બરાબર. પછી પછી કોનો 6 સેમી ત્રિજ્યા લઈ ડી ને કેન્દ્ર રાખી બીજી ચાપ મારો. તો શું લખશું? છઠ્ઠો પોઈન્ટ અહીંથી જ લખી નાખો એટલે આખી રચના તમારી એકમાં જ સમાઈ જાય. 6 સેમી ત્રિજ્યા લઈ ડી ને કેન્દ્ર રાખી બીજો ચાપ મારો. પછી શું કર્યું તો કે આ બંને ચાપ જ્યાં છે દે ત્યાં જી નામ આપો. પછીનું લઈએ છઠ્ઠો પોઈન્ટ ને સાતમો પોઈન્ટ. આ બંને ચાપ હવે ઉપર જ લખીએ છીએ. બરાબર. એટલામાં તમને પણ નહીં થાય અને આ બધા મુદ્દા તમારે લખાઈ ગયા છે એટલે એ રાખ કરી દો. સાતમો પોઈન્ટ, આ બંને ચાપ જ્યાં છે દે ત્યાં જી નામ આપો. પછી શું કર્યું તો કે જીડી અને એલજી ને જોડો, એલજી અને જીડી ને જોડો, ઓજી ને અહીંયા ત્રીજું પણ લખી નાખીએ, એલડી જીડી અને ને ઓજી ને જોડો, જેથી ચતુષ્કોણ ગોલ્ડ મળશે. જેથી ચતુષ્કોણ ગોલ્ડ મળશે. બરાબર. સમજી ગયું કે આ બધું જોડીએ એટલે આપણને શું મળે? તો કે ચતુષ્કોણ ગોલ્ડ મળે. આ આપણી રચના અહીંયા પૂરી થઈ. બરાબર. સમજવામાં આવે છે ને? છતાંય કંઈ ક્વેરી હોય તો તમે હોમવર્ક લખો ત્યારે મોકલજો. વિદ્યાર્થી મિત્રો, હોમવર્ક ચેક કરવામાં કેવું થાય છે તો કે નેટ બધું વપરાઈ જાય છે એટલે ક્યારેક 2-3 દિવસે એકવાર હોમવર્ક ચેક થઈ શકે છે. તો તમારે કામ કરતું રહેવાનું, મારી પાસે જ્યારે નેટ બચશે એટલે હું હોમવર્ક એક બે દિવસે ચેક અપ્રૂવ કરતી જ રહીશ. બરાબર. પણ તમારે કામ કરવાનું છોડવાનું નથી. બરાબર. ઓકે. હવે લઈએ દાખલા નંબર 3. દિશા બંધ થયો જો તો બધા. સમબાજુ ચતુષ્કોણ દાખલા નંબર 3 જો શું કે છે રકમ? તો કે સમબાજુ ચતુષ્કોણ બેન્ડ દોરો. બરાબર. તો કે સમબાજુ ચતુષ્કોણ એટલે કેવો હોય? તો કે બધી બાજુ સરખી અને બધા વિકર્ણના માપ સરખા હોય. બરાબર. તો ચાલો બનાવીએ સમબાજુ ચતુષ્કોણ
બેન્ડ બરાબર. હવે જુઓ એમાં માપ કયા કયા આપેલા છે, તો કે BN 5.6 સેમી, તો BN 5.6 સેમી અને DE 6.5 સેમી. ચાલો હવે એક તો પેલા ચતુષ્કોણની આકૃતિ દોરી લઈએ, કાચી આકૃતિ બરાબર, કે જેથી આપણે પાટી આકૃતિ દોરવામાં વાંધો આવે નહીં. હવે જુઓ આ ચતુષ્કોણ, આ એક ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ જેની ચારે બાજુ સરખી, બીઈ એન્ડ ડી, બી ઈ એન્ડ ડી બેન. તો આ આપણી પાસે ડી નું માપ છે 6.5 અને બી એન એટલે આ માપ છે 5.6 બરાબર. તો ચાલો હવે આકૃતિ દોરવાનું આપણે શરૂઆત કરીએ બરાબર. બી એન 6. બી એન નું માપ 5.6, બે વિકર્ણોનું માપ આપેલું છે, ચોથી બાજુ આપણે શોધવાની રહેશે. આવો એક દાખલો આપણે આગળ એક્સરસાઇઝમાં કરી ચૂક્યા છીએ. શરૂઆત ક્યાં કરશું, તો કે 6.5 સેમી ડાયગોનલ, પણ દોરશું ક્યાં, વચ્ચો વચ્ચ જ દોરશું બરાબર. જો આગળ પાછળ દોરશું તો ઉપર નીચેની બાજુઓ કરવામાં તકલીફ પડશે, એટલે 6.5 સેમીની આપણે પહેલા ઈડી દોરીએ. 6.5 સેમી આ થયું, 6.5 સેમી આપણો ઈડી બરાબર. હવે કરીએ 5.6 સેમી, તો આના અડધા કરતા વધારે ત્રિજ્યા લઈએ બરાબર. તો આનું અડધા કરતા વધારે ત્રિજ્યા લઈએ, તો અડધા કરતા વધારે ત્રિજ્યા લઈએ, ઈ અને ડી ને વારાફરતી સેન્ટર રાખી ઉપર અને નીચે એક એક ચાપ મારી દઈએ, તો અડધા કરતા વધારે ત્રિજ્યા વાળું છે બરાબર, અડધા કરતા થોડી વધારે. તો અહીંયા લઈએ આઈ નું કેન્દ્ર ઈચ પરિકર નીચે ઘુમાવો, એટલે નીચેની સાઈડ એક ચાપ બરાબર. પછી ઈચ ત્રિજ્યા વડે ડી નું કેન્દ્ર બીજો ચાપ, અને ઈચ ત્રિજ્યા વડે ડી નું કેન્દ્ર રે પરિકર નીચે ઘુમાવી દેવાનું. અહીંથી આ ચાપ લંબાવી પડે તો લંબાવી દેજો. જુઓ આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં આપણે નામ નિર્દેશન કરી દઈએ, તો શું નામ આપશું, ઉપરની સાઈડ બી અને નીચેની સાઈડ એન બરાબર. પછી બી એન ને જોડી દઈએ, તો આ થયો બી અને આ થયો એન. હવે બી એન ને જોડી દો, એટલે આ શું થયું, લંબ દ્વિભાજક રેખાના એક સરખા બે ભાગ થયા. આ થયો આપણો બી એન, જ્યાં કર્યું ત્યાં બરાબર છેદ્યું ત્યાં. પછી અહીંથી જોડતા જાઓ, આ બી ઈ જોડો, પછી અહીંથી ઈ એન જોડો, આ ઈ અને એન જોડો, પછી અહીંથી બી ડી જોડો, અને અહીંથી ડી એન જોડો. એટલે આ બધી બાજુ સરખી વાળો ચતુષ્કોણ તમને મળી જશે બરાબર. અહીંયા લખી નાખીએ 5.6 બરાબર. હવે આનું મેઝરમેન્ટ જોઈ લો તમે, કેટલું થાય છે તમારે, તો જુઓ આ મારે થયું 2.8 અહીંયા 5 જેવું થાય છે. પછી આ બાજુ માપો, તો આ બાજુ પણ 2.5 જેવી થાય અહીંથી લો એટલે, અને અહીંથી પણ તમે જુઓ તો 2.5 થાય, અને આ બાજુ જુઓ એટલે પણ એ 2.5 થાય, એટલે આ 2.5 સેમી વાળો સમબાજુ ચતુષ્કોણ તૈયાર થાય બરાબર. અહીંયા લખીએ 2.5 સેમી લખવાની જરૂર નથી, કારણ કે સમબાજુ ચતુષ્કોણ છે, ચારે બાજુ સરખી જોડ. ચાલો હવે આ આપણી પાકી આકૃતિ થઈ ગઈ, હવે આપણે આની રચનાના મુદ્દા લખીએ. તો રચનાના મુદ્દા પહેલાં તો હવે શું કરશો તમે, હવે આટલી તમે 5/6 દાખલો ગણો છો, અને રચનાના મુદ્દા તમે 5 દાખલાના કદાચ જોઈને ગણ્યા હોય તો વાંધો નહીં, પણ હવે હવે તમે વિડીયો પોઝ કરી લો અને તમારી પરીક્ષા તમે જાતે જ લો, રચનાના મુદ્દા લખો અને પછી ચેક કરો કે તમે જે લખ્યા એ રચનાના મુદ્દા
હું લખાઉં એ પ્રમાણે છે કે નહીં, બરાબર? તો એ ચેક કરી લો. દિશા ફોન હટ્યો, જરા જો બેટા. તો રચનાના મુદ્દા, ચાલ પહેલા શું કર્યું તો આપણે, તો કે ઈડી 6.5 સેમીનો રચો. તો કે ઈડી 6.5 સેમીનો રચો, બરાબર. પછી શું કર્યું તો કે અડધા કરતા થોડી વધારે ત્રિજ્યા લે. બીજો પોઈન્ટ, અડધા કરતા કોના, તો કે ઈડીના. અડધા કરતા અહીંયા ઈડી શબ્દ લખી દો કે જેથી તમારે ભૂલ ન પડે. ઈડીના અડધા કરતા થોડી વધારે ત્રિજ્યા લઈ ઈ અને ડી ને વારાફરતી કેન્દ્ર રાખી શું કર્યું હતું, તો કે ઈ ડી ના ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં એક એક ચાપ મારો. ઈ ડી ના ઉપરના અને નીચેના ભાગમાં એક એક ચાપ મારો. પછી શું કર્યું, તો કે પછી 5.6 સેમી ત્રિજ્યા લઈ, 5.6 સેમી ત્રિજ્યા લઈ, પછી શું કર્યું, ઈ અને ડી ને વારાફરતી કેન્દ્ર રાખી અને બીજો ચાપ મારો. ઈ અને ડી ને વારાફરતી કેન્દ્ર રાખી બીજો ચાપ મારો. કઈ સાઈડ, તો કે ઉપર અને નીચે બંને ભાગમાં, બરાબર. પછી શું કર્યું, તો કે ઉપરના ભાગમાં બંને ચાપ જ્યાં છેદે ત્યાં બી અને નીચેના ભાગમાં એન નામ આપો. પછી શું કર્યું, તો કે બી એન ને જોડો. BN ને જોડો, બરાબર. પછી જેથી ED નો લંબ વિભાજક BN મળશે. હવે હું આ પોઈન્ટ અહીંથી ઉપરના રફ કરું છું. છઠ્ઠો પોઈન્ટ, જેથી ED નો લંબ વિભાજક, લંબ વિભાજક એટલા ટી સેટ, ખબર છે ને, ભૂલી નહીં જતા. લંબ વિભાજક BN મળશે. લંબ વિભાજક એટલે એક રેખાખંડના બે સરખા ભાગ કરે તેને લંબ વિભાજક બોલાય, બરાબર. BE EN DB BE ને જોડો. જેથી ચતુષ્કોણ બેડ મળશે, બરાબર. અને બધી બાજુના માપ કેટલા આપ્યા છે આપણે, 2.5, બરાબર. જો તમે આના કરતા પણ મેં લીધી થોડા કરતા વધારે ત્રિજ્યા ઈથી થોડી વધારે લેશો તો તમારે અહીંયા થોડા માપ ફરશે, પોઈન્ટ સેન્ટીમીટરમાં માપ ફરશે, પોઈન્ટમાં એ પણ, હા, બરાબર. તો હવે અહીંયા આપણે આજે 4.2 એક્સરસાઇઝ આપણી પૂરી થઈ છે. હવે આપણે આવતીકાલે 4.3 એક્સરસાઇઝ શરૂ કરીશું, જેમાં પાસ પાસેની બાજુ અને ખૂણાઓના માપ પણ આપેલા હશે, બરાબર. તો આવતીકાલ સુધીમાં તમે આ બધું કામ કરી લો અને હોમવર્ક અપલોડ કરી દેશું. મળશું આપણે આવતીકાલે નવી રચનાઓ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.